Hello, Vidyarthi Mitro, Nova School Group and Vashuti Vidyalaya YouTube channel. હું તૃપ્તિ બેન વાલંબી આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજો અને વિષય આપણો હિન્દી. હવે આપણે 40 સુધી જોઈ ગયા. હવે પેજ નંબર 41 પાઠ 17 અને એમાં આપણે જોવાનું છે ચિત્ર દેખકર વાક્ય પૂર્ણ કરો. ચિત્ર જોઈને વાક્ય પૂરું કરો. તો સ્વાધ્યાય કરવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. પણ ખાલી જગ્યામાં શું કરવાનું? યોગ્ય શબ્દ મૂકવાનો છે. જેમ આપણે પાઠ સમજ્યા ને, તો ચાલો ખાલી જગ્યા વાંચીએ. ખાલી જગ્યા ગરબે મે રમતા હે. કોણ રે ગરબે માં આપણે શું લખ્યું હતું? કબૂતર. ચાલો પેલી ખાલી જગ્યા ની અંદર તમારા સ્વાધ્યાય પોથી ની અંદર કબૂતર લખીને આપો. માથે માત્રા કરવાની ભૂલતા નહીં. પછી બીજું છે, ખાલી જગ્યા જંગલ મે રમતા હે. તો જંગલ માં કોણ રે? આપણે પાઠ ની અંદર શું જોયું હતું ગુજરાતી માં? ખાલી જગ્યા જંગલ મે રમતા હે. હાથી. પછી ત્રીજું, ખાલી જગ્યા પાણી ને રમતા હે. તો એમાં શું લખીશું? મગર. છેલ્લે શેરી ખાલી જગ્યા પાછળથી જોઈને નહીં કરતા, તમારી જાતે કરશો તો તમને ખાલી જગ્યા મોઢે આવડી છે. ખાલી જગ્યા પિંજરે મે રમતા હે. પાંજરામાં કોણ રહે? પોપટ. તો પોપટ ની હિન્દી માં શું કહેવાય? તોતા. ખાલી જગ્યા માં લખો, તોતા પિંજરે મે રમતા હે. પછી ખાલી જગ્યા બિલ મે રમતા હે. બિલ માં કોણ રહે? સાપ. માથે જેટલો ડિગ્રી કરવાની ભૂલવાની નથી, માથે એટલો કરવાનો ભૂલવાનો નથી. ખાલી જગ્યા ઘોસલે મે રમતા હે. ઘોસલે માં વાક્યમાં શું આપણે લખ્યું હતું? પક્ષી. પક્ષી ઘોસલે મે રમતા હે. પછી જે બે ખાલી જગ્યા બાકી રહી છે અહીંયા લખાઈ છે. જો ખાલી જગ્યા ઘર મે રહેતા હે. ઘરમાં કોણ રહે? મનુષ્ય. ખાલી જગ્યા પેટ કોણ રહેતા હે. પેટ કોણ કોણ રહે? બંદર. આપણે પાઠની અંદર જોયું હતું બંદર પેટ કોણ રહેતા હે. તો આ તમારી બધી ખાલી જગ્યા અહીંયા મેં કરાવી. બરાબર, તમારી તમારી સ્વાની અંદર પેજ નંબર 41 સુધી પૂર્ણ હોવું જોઈએ. થેન્ક યુ.